हेलो विद्यार्थी मित्रों, हूँ छु निश्चित सर होम क्लासेस थी। आज आप धोरण 12 अने एमां आंकड़ाशास्त्र विषय में बीजा चेप्टर नी अंदर जे वात करवानी छे एनी चर्चा करशुं अने एना जे विकल्पो छे तेनी पण आपणे नोंध लेशुं। तो शुरू करिए, आपणे जे चेप्टरनुं भणवानुं छे ते आपणी पासे अत्यारे अहीं चेप्टर नंबर 2 માં 24મું ઉદાહરણથી આપણે બાકી છે તે જોઈએ। एक ट्रांसपोर्ट कंपनी ड्राइवर नो वाहन चलावानो अनुभव अने तेना द्वारा थयेला अकस्मात नी संख्या नो संबंध जाणवा माटे मित्रों 8 ड्राइवर मतलब के n बराबर 8 थाय साथे क्रमांक कीधु छे। जुओ अहींया क्रमांको ना तफावत ना वर्ग नो सरवाळो ज कही दीधो। क्रमांको नो तफावत एटले डी, वर्ग एटले डी स्क्वेर, सरवाळो एटले सिग्मा, सिग्मा डी स्क्वेर आपी दीधो छे। तो क्रमांक सह संबंध गोतवानो, n ની કિંમત 8 આપી છે, n 8, ક્રમાંકના તફાવતનો વર્ગનો સરવાળો સિગ્મા d² 126, સૂત્ર 1 - 6 સિગ્મા d² / n n² - 1। તો 1 - 6 ગુણ્યા 126 / 8 નો વર્ગ 64 - 1 ગુણાકાર કરી 126 ગુણ્યા 6 એટલે 756, 84 માંથી 1 જાય 64 માંથી 1 જાય તો 63 ગુણ્યા 8 એટલે 504, भागाकार करो तो 1 ओछा 1.5 जवाब आवे -0.5। क्रमांक सह संबंध एक मळी गयो। 25મો दाखलो जोई के एक जिल्लाना जुदी जुदी शाळामांथी पसंद करेला 10 विद्यार्थी एटले n थियो रमतगमतनी प्रवृत्ति अने सामान्य ज्ञाननी कौशल परथी क्रम आप्यो छे एटले क्रमांक सह संबंधांक आपणने 0.2 मळ्यो। हवे एवुं खबर पड़ी के एक विद्यार्थीना आ बे गुणना क्रमांकनो तफावत भूलथी बे ने बदले 3 लेवाई गयो, तो मतलब भूल 3 हती अने हाचो 2 छे, तो सुधारेली किंमत शोधवानी छे। अही n 10 छे, कुल d नी खोटी किंमत 3, साची किंमत 2 छे। हवे पहला सूत्र मूकवानुं, r बराबर 1 - 6 सिग्मा d² / n n² - 1। हवे r नी किंमत आपणने 0.2 आपी ज छे, ए लखवानी बराबर 1 - 6 सिग्मा d² कारण के आपणे d² नी खबर नथी, छेदमां 10 विद्यार्थी हता एटले 10 * 10 नो वर्ग 100 - 1। हवे मित्रो आपणे शुं करशुं, आ जे माइनस पद छे आखे आखो एने आ बाजू लई जासुं अने आ जे प्लस छे ने आ बाजू लई जाय तो शुं थाय, अथवा ने पहेला सादरूप आपी 0.2 बराबर 1 - 6 सिग्मा d² एम ने अहींया શું થાય 100 માંથી 1 જાય તો 99 ગુણ્યા 10 એટલે 990। હવે આ જ સેમ કહું છું, જો આ માઇનસ પદ આ બાજુ જતા પ્લસ થઈ ગયું અને આ પ્લસ 0.2 આ બાજુ આવતા માઇનસ 0.2 થયું, બાદબાકી કરવાની છે અહીંયા જ બાકીનું પદ એમ ને એમ લખશું। હવે આનો ગુણાકાર અને 6 છેદમાં જાય તો 0.8 ગુણ્યા 990 ભાગ્યા 6, તો સિગ્મા d² આવ્યો 132, જે આપણો અત્યારે હાલ મુજબ છે। હવે ખોટી કિંમત બાદ કરવાની, પણ એ તો d ની કિંમત છે 3 અને સાચી કિંમત 2 જે છે એ ઉમેરવાની, પણ d છે આપણે d² કરવાનું છે। તો આગળ જોઈએ, એક તફાવત 2 ને બદલે 3 લેવાનો હતો તો d² કેમ થાય, તો કે સુધારેલ d² સિગ્મા d² બરાબર 132 જે હતો એ આપણો માઇનસ ખોટો d એનો સ્ક્વેર વત્તા સાચો d, હંમેશા ખોટું બાદ કરો સાચું ઉમેરો, તો 132 ઓછા ખોટો શું હતો, તો કે જે બદલે ખોટું લેવાનું હતું એટલે 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, તો 132 ઓછા 3 નો વર્ગ 9 વત્તા 2 નો વર્ગ 4, 132 ને 4 પેલા ઉમેરી દેવાના, 32 33 34 35 36, 36 માંથી 9 જાય તો 127 વધે, એમ ન કરવું હોય તો 132 માંથી પેલા 9 કબાદ કરવાના અને એમાં 4 ઉમેરવાના તો 127 આવે, એ સુધારેલો સિગ્મા d² આવ્યો। હવે એના ઉપરથી પાછી કિંમત ગોતવાની, સુધારેલી કિંમત સૂત્ર એ જ, પણ જે આપણે 132 હતા એને બદલે હવે 127 મૂકીને દાખલો ગણશું, n ની કિંમત એમને એમ રહેશે એટલે 762 / 990 0.7697, બાદબાકી કરતા 0.2303 એટલે જવાબ આવશે આશરે 0.23, થોડોક ફેર પડ્યો। તો આ રીતના ખોટી કિંમત આપી હોયને સુધારવાના દાખલા પણ પૂછી શકે છે, 3 માર્કમાં આસાનીથી આવા દાખલા હોય છે। ત્યાર પછી ઉદાહરણ નંબર 26, મિત્રો આ બધા હવે ટ્રીકી દાખલા છે,
આપણને આપ્યું છે કોવેરિયેશન ઓફ એક્સ વાય જેમ એસ એક્સ સ્ક્વેર બરાબર 3:5 અને એસ એક્સ જેમ એસ વાય બરાબર 1:2. તો અને આમ લખી શકાય, જેમ હોય એટલે છેદમાં આવે એટલે સીઓવી એક્સ વાય ના છેદમાં એસ એક્સ સ્ક્વેર બરાબર 3:5 એટલે 3:5. સેમ વે એસ એક્સ અને એસ વાય ને પણ આપણે અંશ છેદમાં લખી શકીએ 1:2 એટલે 1:2. હવે સૂત્ર શું છે મિત્રો? સીઓવી એક્સ વાય ના છેદમાં એસ એક્સ ગુણ્યા એસ વાય, આર નું સૂત્ર છે. હવે સીઓવી એક્સ વાય મિત્રો સમજો, અહીંયા આપણી પાસે એ છેદમાં એસ એક્સ સ્ક્વેર છે અને એસ એક્સ ગુણ્યા એસ વાય પણ છે, એટલે આ બે ને આપણે અહીંયા ગુણી નાખ્યા. તો થાય શું મિત્રો સમજો, આ એસ એક્સ ઉડી જાય અહીંથી અને એસ એક્સ સ્ક્વેર માંથી અહીં એસ એક્સ, એટલે સૂત્ર આ જ થઈ ગયું ઓટોમેટિક. સમજાય છે? સીઓવી એક્સ વાય છે, જુઓ છેદમાં એસ એક્સ સ્ક્વેર એટલે આ લખ્યું ગુણ્યા. હવે આ પદ એમને એમ લખી નાખ્યું, આ લખવાથી થયું શું? તો કે એસ એક્સ અહીંથી એક વીડો અને અહીંથી વર્ગ છે એટલે એક વીડો, તો સૂત્ર અહીંથી વયું ગયું, અહીંયા એક વધ્યો, તો સીઓવી એક્સ વાય ના છેદમાં એસ એક્સ ગુણ્યા એસ વાય જ થાય. મતલબ તમારે કરવાનો છે આ બે નો ગુણાકાર, એટલે 3:5 ગુણ્યા 1:2, 3 × 3:5 = 10, 0.3 આર ની કિંમત આ રીતના આવે. ટ્રીકી દાખલો છે, આ વસ્તુને આ બે નો ગુણાકાર કરતા આપણને મળે છે એટલે આપણે કરી શકીએ છીએ. 27મું જોઈએ, દ્વિચલ માહિતી એન બરાબર 10 સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર 72 એસ એક્સ, 3 આપ્યો છે પણ એસ વાય નથી આપ્યું. આ એની કિંમત મળે એવી આપણને વ્યવસ્થા કરી દીધી છે, સિગ્મા વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર 160 આપ્યો છે, તો આર ગોતવાનો છે. તો એસ વાય ગોતી લે, એ ઘટતું હતું. એસ વાય એટલે શું થાય? તો કે વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર છેદમાં એન બરાબર વર્ગમૂળમાં 160/10, 160 એટલે 10 એટલે એન, એટલે વર્ગમૂળમાં 16 અને જવાબ આવ્યો 4. હવે સૂત્ર આપણી પાસે છે, આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. કિંમત મૂકી 72 ના છેદમાં એન એટલે 10 ગુણ્યા એસ એક્સ એટલે 3 ગુણ્યા એસ વાય એટલે હમણાં ગોતેલા 4, છેદમાં શું થાય? તો કે 4 × 3 = 12 × 120, 72 ના છેદમાં 120 એટલે 0.6. કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરો એટલે જવાબ મળી જાય. ઉદાહરણ 27 છે કે એક શિક્ષણ વિદે મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયાનો વપરાશ અને પરીક્ષાના પરિણામ વચ્ચેનો સંબંધ જાણવા પ્રયોગ કર્યો. મિત્રો સહેલા દાખલા છે, હવે થોડાક સમજીને એટલો ધ્યાન રાખે. 10 વિદ્યાર્થીઓ મિત્રો એન બરાબર 10 થઈ ગઈ અને 50 ગુણની પરીક્ષામાંથી એને પરિણામ મળ્યા, તો સિગ્મા એક્સ 133 આવ્યો, સિગ્મા વાય 220 આવ્યો, સિગ્મા એક્સ સ્ક્વેર 2344 આવ્યું, સિગ્મા વાય સ્ક્વેર 6500 આવ્યું અને સિગ્મા એક્સ વાય 3500 આવ્યું. હવે છેલ્લે એને ખબર પડી કે એક જોડ 15 અને 25 મિત્રો, પેલો જે હોય ને એક્સ હોય, બીજો હોય વાય હોય, આ લેવાની હતી, એને બદલે 13 અને 20 કઈક ભૂલ કરી નાખી, તો શું કરવાનું? આ 10 હતા એમાંથી એક કાઢવાના અને પાછા એક નાખવાને, એટલે એન તો 10 જ રહેશે. હવે સાચી કિંમત કેમ શોધવી જોઈએ? આપણી પાસે એન 10 છે, સિગ્મા એક્સ 133, સિગ્મા વાય 220, સિગ્મા એક્સ સ્ક્વેર 2344, સિગ્મા વાય સ્ક્વેર 6500 અને સિગ્મા એક્સ વાય 3500 છે. ખોટી જોડ 13 અને 20 છે, સાચી જોડ 15 અને 25 છે. તો સુધારેલી કિંમત જોઈએ. હવે સિગ્મા એક્સ એટલે 133 હતા, હવે એક્સ એટલે આ થાય, તો 13 એમાંથી શું કરશું? બાદ, ખોટા બાદ કરો, સાચા 15 ઉમેરો, તો 133 - 13 + 15 એટલે 135 સુધારેલી કિંમત મળી. એવી રીતના વાય માટે ગણી, 220 માંથી ખોટી 20 બાદ કરીને 25 ઉમેરી એટલે 225. હવે સિગ્મા એક્સ સ્ક્વેર 2344 હતા માઇનસ ખોટું એટલે 13 અને સ્ક્વેર છે એટલે 13 નો વર્ગ + સાચા 15 નો વર્ગ એટલે 225 એટલે 2344 - 169 = 225, બાદ બાકી સરળો કરતા 2400 મળ્યા. સેમ વે વાય સ્ક્વેર 6500 હતા, એમાં 20 નો વર્ગ બાદ કરીને 25 નો વર્ગ ઉમેરી, 20 નો વર્ગ થાય 400, 25 નો વર્ગ 625, બાદ બાકીને સરવાળો કરતા 6725. સિગ્મા એક્સ વાય 3500 હતા, હવે એક્સ વાય નો ગુણાકાર એટલે આવડા સાત ખોટા આ બે 13 × 20 + સાચા 15 × 25, 13 × 20 એટલે 260, 15 × 25 એટલે 375, સરવાળો બાદ બાકી કરતા 3615 આવ્યા. 1, 2, 3, 4 અને 5 આ સાચી કિંમતો જે મળી એનો ઉપયોગ કરીને
आर नु सूत्र मूकी अने दाखलो गणशु। आर बराबर एन सिग्मा एक्स वाई माइनस सिग्मा एक्स इंटू सिग्मा वाई छेद मा पहला वर्गमूल मा एन सिग्मा एक्स स्क्वेर माइनस सिग्मा एक्स होल ब्रैकेट स्क्वेर इंटू सेकंड अंडर रूट मा एन सिग्मा वाई स्क्वेर माइनस सिग्मा वाई होल ब्रैकेट स्क्वेर। सूत्र में एन एट दस सीग्मा एक्स वाई नवा गोईता था छत्रीसो पंदर माइनस सीग्मा एक्स नवा एक सौ पात्रीस सीग्मा वाई नवा था बसो पच्चीस छेद में वर्गमूल में एन एट दस सीग्मा एक्स स्क्वेर नवा गोईता चौबीसो माइनस फरी समझाई दो एक सौ पात्रीस नो वर्ग थे सीग्मा एक्स होल ब्रेकेट स्क्वेर एट बीजा वर्गमूल में दस गुणा नवा छ हजार सात सौ पच्चीस माइनस सीग्मा वाई बसो पच्चीस होल ब्रेकेट स्क्वेर करवानो छे। गुणाकार करिए छत्रीस हजार एक सौ पचास ओछा एक सौ पात्र गुणा बसो पच्चीस एट तीस हजार त्रो पिंचोतेर छेद में चौबीसो गुणा दस एट चौबीस हजार ओछा एक सौ पात्रीस गुणिया बराबर एट अठार हजार बसो पच्चीस गुणिया बीजा वर्गमूल में छ हजार सात सौ पच्चीस गुणा दस एट सड़सठ बसो पचास माइनस बसो पच्चीस गुणा बराबर करता पचास हजार छसो पच्चीस बाद बाकी करिए तो पांच हजार सात सौ पिंचोतेर आए तो छेद में वर्गमूल में चौबीस हजार मे अठार बसो पच्चीस बात करता पांच सात सौ पिंचोतेर आए बीजा वर्गमूल में सड़सठ बसो पचास मे पचास छसो पच्चीस बात करता सोल छसो पच्चीस आए। हवे गुणाकार करवानो पांच सात सौ पिंचोतेर गुणा सोल छसो पच्चीस नो गुणाकार करो एटले छन्नु लाख नौ हजार त्रो पिंचोतेर नाइन सिक्स डबल जीरो थ्री नाइन सॉरी नाइन थ्री सेवन फाइव वर्गमूल निशानी दबावता सत्तावन सौ पिंचोतेर ना छेद में नौ हजार सात सौ अठाणु पॉइंट तेतालीस चिमोतेर भागाकार करो तो जीरो पॉइंट अठावन चौराणु एटले जीरो पॉइंट ओगणसाइठ आपने किंमत मळे। चार मार्क ना दाखला में होय अने घणी वार आ मोटा दाखला तरीके पण पूछी शकाय कारण के आमां थोड़ी मेहनत वधारे पड़े छे। त्यारबाद जो बे दाखला आप्या छे बे चल एक्स अने वाई में सहसंबंधांक आर नी किंमत जीरो पॉइंट पांच होय तो आर एक्स माइनस वाई बीजु आर माइनस एक्स वाई तीजु आर एक माइनस एक्स माइनस वाई शोधो। आर एक्स वाई जीरो पॉइंट पांच आप गुणधर्म नंबर पांच आपने जोयो तो के निशानी तो के जाळवी राखवानी हवे जो आया माइनस है प्लस माइनस तो के माइनस थाय अहीं माइनस थाय प्लस माइनस माइनस तो आने निशानी फरी गई माइनस आर एटले माइनस जीरो पॉइंट पांच। बीजु आमां जुओ माइनस प्लस माइनस आनो जवाब ए माइनस जीरो पॉइंट पांच तमारे खाली उतारी लेवानुं छे पण त्रीजा नो जवाब जुओ माइनस माइनस शुं थाय तो के प्लस एटले जवाब प्लस एमने एम रह्यो तो पॉइंट पांच अहींया माइनस थी अहीं माइनस थी अहीं प्लस थी शुं काम तो के अहीं विरुद्ध निशानी हती बेनी एटले माइनस अहींया पण विरुद्ध निशानी एटले माइनस अहींया बे सरखी निशानी एटले प्लस। ओगणत्रीसमुं उदाहरण टूंकुं छे अने विकल्पमां काम आवे एवुं छे। बीजो दाखलो आर बराबर एक्स वाय आर एक्स वाई सॉरी जीरो पॉइंट आठ हो तो यूवी नी अपने किंमत गोतवानी छे यू नी किंमत एक्स माइनस दस अने वी नी किंमत वाई वत्ता दस माटे पछी यू नी किंमत एक्स ओछा पांच ना छेद में त्रण अने वी बराबर बे वाई वत्ता सात माटे टूंक में आवा पांच दाखला अपने आप्या छे। तो बीजा नो पहलो दाखलो जोई संबंधांक नो गुणधर्म चार अने पांच निशानी ना चिन्हों आपणे ध्यान में लेवाना रहेशे। पेलो जे हवे पेलो जे छे ई यू एटले एक्स माइनस दस अने वाई प्लस दस मतलब शुं थयुं अहींया माइनस सॉरी आपणे शुं करवानुं छे एक्स नी आगळ कई निशानी छे अहीं प्लस ने अहीं केवी छे तो के प्लस समजणुं बे नी निशानी एक्स अने वाई नी निशानी पकड़ो अहीं एक्स नी ए प्लस वाई नी ए प्लस 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 एटले जवाब प्लस। बीजू अहीं मूकी एक्स माइनस पांच ना छेद में त्रण बे वाई वत्ता सात हवे अहीं जुओ एक्स नी आगळ प्लस वाई नी आगळ प्लस तो बे प्लस प्लस तो जवाब प्लस आवे। त्रीजू अहीं एक्स नी आगळ नी निशानी प्लस पण वाई नी आगळ निशानी माइनस छे जुओ अहीं देखाय छे तो माइनस अने आ एक्स नी आगळ नी निशानी प्लस एटले जीरो पॉइंट आठ माइनस थई गया। चौथू जोई अहीं मूक्यो माइनस पांच माइनस एक्स पांच वत्ता वाई हवे जो अहीं एक्स नी माइनस अहीं वाई नी प्लस तो प्लस माइनस माइनस एटले जवाब माइनस आव्यो। पांचमू जुओ वीस माइनस एक्स वीस माइनस वाई हवे एक्स नी आगळ माइनस वाई नी आगळ माइनस 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 थी प्लस
તમારે મિત્રો એટલું કરવાનું છે કે x ની આગળની અને y ની આગળની નિશાની જોવાની. જો બંને પ્લસ હોય અથવા બંને માઇનસ હોય તો જવાબ પ્લસ આવે, જો એક પણ વિરુદ્ધ નિશાની આવી ગઈ પ્લસ માઇનસ અથવા માઇનસ પ્લસ તો માઇનસ રહેશે. તો આ રીતના આ નિશાની ઉપરના ઉદાહરણ છે અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી એમબીએ ના ઇન્ટરવ્યુ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા શાળા કક્ષાએ અંતિમ વર્ષમાં અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષના પરીક્ષાના પરિણામનો સંબંધ જાણવા માટે પ્રોજેક્ટ દરમિયાન 10 વિદ્યાર્થીઓ એન બરાબર 10, 12 ની ટકાવારી એક્સ અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષની વાય, એન બરાબર 10 સિગ્મા એક્સ માઇનસ 65 બરાબર માઇનસ 2 સિગ્મા વાય માઇનસ 60 બરાબર 2 સિગ્મા એક્સ માઇનસ 65 નો વર્ગ બરાબર 176 સિગ્મા વાય માઇનસ 60 નો વર્ગ બરાબર 140 અને સિગ્મા એક્સ માઇનસ 65 ઇન્ટુ સિગ્મા વાય માઇનસ 60 બરાબર 141 છે. હવે એન 10 આપ્યા છે મિત્રો, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હંમેશા 0 હોવો જોઈએ, પણ અહીંયા નથી જુઓ, અહીંયા માઇનસ 2 આપ્યો છે, એટલે આપણે સીધું અહીંયા જે આપ્યું છે એ કેપિટલ એ ધાર લેવાનું, માઇનસ 65 છે તો પ્લસ 65 ધાર લીધા. સેમ વે અહીંયા શું આપ્યું છે, પ્લસ 2 તો એ 0 નથી, જો 0 હોત તો આ મધ્યક થઈ જાય 65 ને 60, પણ એ નથી થતું. પ્રોબ્લેમ એ છે કે 0 હોત તો આપણે મધ્યક ધારી શકત, પણ એ 0 નથી થતું, એટલે હવે આને એ ને બી ધારે. એ ને બી ક્યારે ધારી, તો કે આપણે ચલ ટૂંકો કરી તારે યુવી રીતમાં, તો 65 ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ બાર અને 60 ઇઝ નોટ ઇક્વલ ટુ વાય બાર, તો આપણે યુ ધાર લઈ, આ જ કાઉન્ટ સીધો, યુ બરાબર એક્સ માઇનસ 65 અને વી બરાબર વાય માઇનસ 60. હવે કિંમત મૂકી તો સિગ્મા એક્સ માઇનસ 65, એક્સ માઇનસ 65 ની જગ્યાએ યુ મૂકી એટલે માઇનસ 2, સિગ્મા વાય માઇનસ 60, હવે વાય માઇનસ 60 ની જગ્યાએ વી મૂકી એટલે 2, એક્સ માઇનસ 65 નો વર્ગ એટલે સિગ્મા યુ સ્ક્વેર 176, વાય માઇનસ 60 નો વર્ગ એટલે વી સ્ક્વેર, વાય માઇનસ 60 ની જગ્યાએ વી મૂકા ખાલી એટલે 140, અને એક્સ માઇનસ 65 વાય માઇનસ 60 એની જગ્યાએ યુ ને વી મૂકી એટલે સિગ્મા યુ વી 141 મળે. એન આપણી પાસે 10 છે જ, હવે ઘટે છે શું, સિગ્મા યુ સિગ્મા વી સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા વી સ્ક્વેર અને સિગ્મા યુ વી એન બધું છે. કિંમત મૂકી ટૂંકું સૂત્ર, 10 એન એટલે સિગ્મા યુ વી 141 માઇનસ સિગ્મા યુ એટલે માઇનસ 2 ગુણ્યા સિગ્મા વી એટલે પ્લસ 2, છેદમાં વર્ગમૂળમાં 10 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર 176 માઇનસ માઇનસ 2 નો વર્ગ, કારણ કે સિગ્મા યુ માઇનસ 2 છે અને અહીંયા એન એટલે 10 સિગ્મા વી સ્ક્વેર 140 માઇનસ સિગ્મા વી એટલે 2 નો વર્ગ 1410. મિત્રો અહીંયા જુઓ, 141 ગુણ્યા 10 એટલે 1410 માઇનસ માઇનસ પ્લસ અને 2 દુ 4, 1410 માં 4 ઉમેરી એટલે 1414 થાય, અહીંયા કરી 176 ગુણ્યા 10 એટલે 1760, અહીંયા માઇનસ જ રહેશે કારણ કે આનો પ્લસ થઈ જાય 2 દુ 4, 1760 માંથી 4 જાય એટલે 1756, 140 ગુણ્યા 10 એટલે 1400 માઇનસ 4 એટલે 1396. હવે આ બે નો ગુણાકાર તો વર્ગમૂળમાં વધે 2,45,000 એટલે 2,54,51,376 એનું વર્ગમૂળ કાઢી તો 1414 ના છેદમાં 1565.6871 0.90 આનો જવાબ આવે, આશરે કિંમત આપણને મળે. 31મો દાખલો એના જેવો જ છે, 10 વાળકો એન બરાબર 10, સિગ્મા એક્સ 140 સિગ્મા વાય 150 આપી દીધા છે, સિગ્મા એક્સ માઇનસ 10 નો વર્ગ 180 સિગ્મા વાય માઇનસ 15 નો વર્ગ 215 અને સિગ્મા એક્સ માઇનસ 10 વાય માઇનસ 15 બરાબર 60. હવે એક્સ બાર એટલે શું થાય, તો કે સિગ્મા એક્સ 140 ના છેદમાં 10 એટલે 14 આવે, પણ અહીંયા 10 બાદ કર્યા. એવી રીતના વાય બાર સિગ્મા વાય ના છેદમાં 150 ના છેદમાં 10 એટલે 15, તો અહીં 15 બાદ કર્યા. હવે એક્સ માઇનસ એક્સ બાર જે છે આપણે 14 નથી લીધા, એટલે યુ બરાબર એક્સ માઇનસ એ ધારી લઈ એટલે એક્સ માઇનસ 10 અને વી બરાબર આપણે વાય માઇનસ 15 ને ધારી લઈ આવે ભેગે ભેગું, કારણ કે એ રસ્તો આપણી પાસે વધ્યો. એક પણ મધ્યક વાય કે એક્સ માં પ્રોબ્લેમ હોય ત્યારે યુ ને વી ની રીત કરી લેવી, તો સિગ્મા એક્સ માઇનસ 10 નો વર્ગ એટલે સિગ્મા
एक्स माइनस दस एट यू स्क्वेर बराबर 180 थे, सीग्मा वाई माइनस 15 नो वर्ग एट सीग्मा वी स्क्वेर 215 थे, અને આ એક્સ માઇનસ દસ વાય માઇનસ 15 એટલે યુવી 60 થયા. હવે સિગ્મા યુ ને સિગ્મા વી વધ્યા, કારણ કે યુ ને સિગ્મા વી ગોતવી પડે, તો સિગ્મા યુ એટલે શું થાય, તો કે સિગ્મા એક્સ માઇનસ 10. હવે સિગ્મા ગુણા એક્સ અને આપણે વિસ્તરણ કરી અને અહીંયા સિગ્મા ગુણા 10. હવે શું થાય, તો કે સિગ્મા ગુણા એક્સ એમને માઇનસ, જયારે સિગ્મા કોઈ અચળાંક એટલે કે આપણા જે આંકડા હારે હોય ત્યારે એને એન કહેવાય, એટલે એન ગુણ્યા 10. સિગ્મા એક્સ એ આપણી પાસે 140 છે, એન એટલે 10 છે, એને ગુણ્યા 10 કરી એટલે 140 માંથી 100 જાય એટલે 40 વધે, સિગ્મા યુ મળે. સેમ વે સિગ્મા વી ગોતવાનું, સિગ્મા વાય માઇનસ 15 મૂકવાના, સિગ્મા ગુણ્યા વાય એટલે સિગ્મા વાય માઇનસ સિગ્મા ગુણ્યા 15. જયારે આંકડા હારે સિગ્મા ગુણાય ત્યારે એને એન કહેવાનો, સિગ્મા વાય માઇનસ એન ગુણ્યા 15 એટલે 150, સિગ્મા વાય ની કિંમત માઇનસ એન ગુણ્યા 15 એટલે 10 ગુણ્યા 15 150 માંથી 50 જાય તો સિગ્મા વી શૂન્ય આવે. હવે સૂત્ર છે આપણી પાસે યુવી વાળું, કિંમત મૂકી 10 ગુણ્યા 60 600 અને 40 ગુણ્યા 0 એટલે 0 બાદ કરવાનો, 180 ગુણ્યા 10 એટલે 1800 માઇનસ 40 નો વર્ગ 1600 બાદ કરવાના, 215 ગુણ્યા 10 એટલે 2150 માંથી 0 બાદ કરવાનો, તો 1800 માંથી 1600 જાય એટલે 200 વધે, એનો ગુણાકાર 2150 સાથે કરતા 430,000 આવે, વર્ગમૂળ કાઢો તો 600 ના છેદમાં 655.7439 મળે, ભાગાકાર કરતા 0.9150 એટલે 0.92 મળે. તો આ પ્રમાણે આપણે આ પ્રકારના દાખલા ગણી શકીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિકલ્પો અને જો કોઈ બાકી રહેલો દાખલો કે ઉદાહરણ હશે તેની ચર્ચા કરશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ગુડ નાઇટ.